હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આઈ હોપ મેં તમને જે લાસ્ટ વિડીયોની અંદર જે ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું કે ચેપ્ટર નંબર વનના તમારા શોર્ટ ક્વેશ્ચન તમારા રેડી થઈ ગયા છે અને હજુ સુધી ના થયા હોય તો એ વિડીયો જોઈ લેજો જેથી તમને જે સિક્વન્સ છે એ સિક્વન્સ તમારી જળવાઈ રહે આજે આપણે જોવાના છે ક્વેશ્ચન નંબર સોરી ચેપ્ટર નંબર ટુના ટુ માર્ક્સની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે એ આપણે જોવાના છે એ પહેલાં આપણે વાત કરીએ તો બીજા બધા સબ્જેક્ટની અંદરની આઈએમપી પીડીએફ આપણે અપલોડ કરી દીધી છે તો ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે અને ત્યાં તમને રેગ્યુલરલી અપડેટ મળતી રહેશે અને ત્યાંથી તમને જે બી મટિરિયલ અમે શેર કરીએ છીએ બધું જ મટિરિયલ તમને ત્યાં પ્રોવાઈડ થઈ જશે ઓકે અને આ જે પીડીએફ છે જેને બી લેવી હોય એ ટ્વેન્ટી ફાઈવ રૂપીઝની પીડીએફ છે બધા જ ચેપ્ટર ઓકે ચેપ્ટર નંબર વન ટુ ચેપ્ટર નંબર સિક્સ એટલે જેને બી જોઈતી હોય તો એ અમને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો તો અમે એમને ફર્ધર ગાઈડ કરીશું ઓલરેડી લાસ્ટ સેમની અંદર એમ થ્રી થર્મલ અને ઇસીસીમાં ઘણા બધા એનો બેનિફિટ લીધેલો છે અને તમને બી આઈડિયા જશે કે આપણે જે ક્વેશ્ચન કરીએ છીએ એમાંથી જ ચીટીનું પેપર આવતું હોય છે ઓકે સો જેને બી જોઈતું હોય તો એ આ જે પીડીએફ છે પેઇડ છે એટલે એ અમને મેસેજ કરશો તો અમે એમને ફર્ધર ગાઈડ કરીશું તો વિડિયો સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ સ્ટેટ એની ફોર ડિઝાયરબલ પ્રોપર્ટી ઓફ અ ટૂલ મટીરિયલ આ જે ચેપ્ટર નંબર ટુ છે એનું મેં ગુજરાતીમાં આન્સર નથી લખ્યા એનું એક રીઝન એ છે કે જે બી ક્વેશ્ચન છે તમને વર્ડ્સ ખબર પડે એવા જ એટલા માટે ટ્રાન્સલેટ કરવા પાછળ મેં થોડો ટાઈમ બગાડ્યો નથી અને તમને બી એટલી થોડી હેબિટ થવી જોઈએ કે ભાઈ તમે એટલું એટલીસ્ટ ગુજરાતીની અંદર કરી શકો એવા કોઈ ભારે સેન્ટેન્સ કેવું કશું આવતું નથી તો શું કહે છે ટૂલ પ્રોપર્ટી ટૂલ મટિરિયલની કઈ કઈ પ્રોપર્ટી હોવી જોઈએ તો કે સ્ટ્રેન્થ હોવું જોઈએ હાર્ડનેસ ટફનેસ એન્ટી હોવું જોઈએ અને વેર રેજિસ્ટન્સ અમને ફોર જ પૂછી છે ફ્રેન્ડ્સ મેં અહીંયા પાંચ લિસ્ટ આઉટ કરી છે એટલે કોઈ બી ચાર તમે યાદ રાખી શકો પણ હું એડવાઇઝ કરીશ કે તમે પાંચે પાંચ યાદ રાખશો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે ફ્રેન્ડ્સ સ્ટેટ ધ ફંક્શન ઓફ વેનેડિયમ એન્ડ મોલીબ્લેટ બે મટીરિયલ તમને આપ્યા છે અલોય વેનેડ વેનેડિયમ અને મોલિબ્લેડ જ્યારે એને ટૂલ મટીરિયલની અંદર એડ કરવામાં આવે તો શું ઇફેક્ટ થાય ઓકે તો બુકની અંદર તમને બીજી છથી સાત આવી રીતના આપેલા છે તો ખાસ તમે એ જોઈ લે જેવું જરૂરી નથી કે આ બે જ પૂછાય કોઈ બી પૂછાઈ શકે ઓકે આ બે જે છે તમને એક રેફરન્સ માટે આપે છે તે ખાસ તમારે જોઈ લે તો વેને વેનેડિયમનું કામ શું છે તો કે ઇન્ક્રીઝ ધ હાર્ડેનેબિલિટી ટૂલની હાર્ડેનેબિલિટી શું કરશે ઇન્ક્રીઝ કરશે જ્યારે મોલિબ્લેડમ શું કરશે તો કે ટેમ્પર બ્રિટલનેસ ઓકે અને બીજું શું કરશે એન્હાન્સ ફાઇન ગ્રેન ફોર્મેશન જે ફાઇન ગ્રેન ફોર્મેશન છે એ શું કરશે એન્હાન્સ કરવાનું કામ કરશે થર્ડ ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ્સ એનલીસ કટિંગ ટૂલ મટીરિયલ કટિંગ ટૂલના મટીરિયલ આ તો તમે એમની ની અંદર બી જોઈને આવ્યા છો ઓકે તો કયા કયા છે તો કે હાઈ કાર્બન સ્ટીલ હાઈ સ્પીડ સ્ટીલ સ્ટરલાઇટ ઓર કાસ્ટ અલોય ઓકે સ્ટરલાઇટ ઓર કાસ્ટ અલગ આખું નથી લગતો ફ્રેન્ડ્સ કાસ્ટ અલ ઓકે એના પછી છે સિમેન્ટેડ કાર્બાઈડ સિરામિક અને ડાયમંડ આ બધા શું થઈ ગયા ફ્રેન્ડ્સ ટૂલ મટીરિયલ નેક્સ્ટ જે આપણો વિડીયો આવવાનો છે ફ્રેન્ડ્સ એ આવશે તમારો ચેપ્ટર નંબર થ્રીનો પણ એ વિડિયો આવતા પહેલાં તમારે એક કામ કરવાનું છે આ જે વિડીયો છે એ વિડીયોનું આપણે લાઇકનું ટાર્ગેટ રાખીએ છીએ ફિફ્ટીનું જેવો ફિફ્ટી પ્લસ થશે એટલે આપણે નેક્સ્ટ જે ચેપ્ટર છે એનો વિડીયો આપણે અપલોડ કરી લેશો અને મને આશા છે કે તમે વિદિન ટ્વેન્ટી ફોર આવર્સની અંદર તમે આ ટાર્ગેટ છે અચીવ કરી લેશો અમે તમારા માટે આટલી મહેનત કરતા હો તો તમારી બી તમે બી એક લાઈક કરી અમારું મોટિવેશન કરો એ સિવાય ઘણા બધા એવા છે જે આપણા રેગ્યુલર સ્ટુડન્ટ છે જે રેગ્યુલર વિડિયો જુએ છે કમેન્ટ કરે છે પણ ઘણા એવા છે જે સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તમારું એક સબસ્ક્રિપ્શન અથવા તો એક લાઇક અમને ઘણું બધું મોટિવેશન પૂરું પાડે છે ઓકે સો આ જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ તમે જરૂરથી અચીવ કરી લેશો અને જેવું તમે અચીવ કરશો એટલે આપણે ચેપ્ટર નંબર થ્રીના જે આવી રીતના ટુ માર્ક્સના ક્વેશ્ચન છે એ આપણે અપલોડ કરવાના સ્ટાર્ટ કરી લેશું ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર ફોર લીઝ ધ ક્રાઇટેરિયા ફોર ઓફ સિલેક્શન ઓફ ટૂલ મટીરિયલ ટૂલ મટીરિયલ સિલેક્ટ કરવા માટેના ક્રાઇટેરિયા તે તો તમને બી આઈડિયા હશે કે કઈ રીતે સિલેક્ટ કરશો તો સૌથી પહેલાં શું જોશો તો કે ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી ઓફ ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી ઓફ ટૂલ બરાબર બંનેની તમારે પ્રોપર્ટી ચેક કરવી પડશે એના પછી શું છે કે અવેબિલિટી ઓફ ટૂલ મટીરિયલ તમે મટીરિયલ તો સિલેક્ટ કરો છો પણ જોવું પડે કે માર્કેટની અંદર અવેલેબલ છે કે નહીં અથવા ઈઝીલી અવેલેબલ છે કે નહીં એના પછી છે પ્રોસેસ ઇક્વિપમેન્ટ કયા કયા ઇક્વિપમેન્ટ જોઈશે તેનું બી તમને ખબર હોવી જોઈએ અને છેલ્લું આવશે ઇકોનોમી તો આ જે ચાર ફેક્ટર હતા એ ફેક્ટરના આધાર ઉપર ટૂલ મટીરિયલ છે તમારે સિલેક્ટ કરવાનું થશે ફાઇ ફિફ નંબરનો ક્વેશ્ચન જોઈએ સિલેક્ટ એપ્રોપ્રિયટ ટૂલ મટીરિયલ તમને અહીંયા ત્રણ ઇક્વિપમેન્ટ આપેલા છે એના તમારે શું કરવાના છે તો મટીરિયલ સિલેક્ટ કરવાના છે તો હેક્ઝો બ્લેડ માટે કયું મટીરિયલ યુઝ થશે હાઈ કાર્બન સ્ટીલ ટ્વીસ ડ્રીલ માટે થશે હાઈ સ્પીડ સ્ટીલ એવી રીતે પાર્ટિંગ ટૂલ માટે થશે હાઈ સ્પીડ સ્ટીલ તો ફ્રેન્ડ્સ ચેપ્ટર નંબર ટુની અંદર આ પાંચ જ ક્વેશ્ચન હતા જે આઈએમપી કહી શકાય તો આ વિડિયોની અંદર આટલું જ મેં તમને જે રીતે કીધું એ પ્રમાણે ફિફ્ટી પ્લસ લાઇકનો આપણે ટાર્ગેટ રાખેલો છે એ જેવો અચીવ થઈ જશે એટલે આપણે ચેપ્ટર નંબર થ્રીના જે ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન છે આપણે આન્સર સાથે અપલોડ કરીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ફ્રેન્ડ્સ સાથે મેક્સિમમ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જે આવા વિડીયો આવવાના છેનું તમને નોટિફિકેશન મળતું રહે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો